નમસ્કાર મિત્રો, હું જય વસાવડા આપ સૌનું પારેવડીના આવા સરસ મજાના કાર્યક્રમમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું. અત્યારે તો હું મારા નિવાસસ્થાને બેઠો છું, પણ મારું હૃદય કાયમ માટે આવા સરસ મજાના જે કાર્યક્રમો થતા હોય છે સુરતમાં, હું કહેતો હોઉં છું કે સુરત માત્ર હીરાના શહેર તરીકે નહીં, પણ એમાં રહેનારા આ જીવતા માનવ હીરાઓના ઝગમગાટને કારણે વધુ ખૂબસૂરત લાગે છે. તો એ મારું હૃદય અત્યારે ત્યાં જ પહોંચેલું છે, આ કાર્યક્રમની અંદર જ છે. શારીરિક સદેહે કોઈ ઉપસ્થિત રહે કે ન રહે, પણ આવો સરસ અવસર થતો હોય એની અંદર માનસિક રીતે પણ ઉપસ્થિતિ રાખવી એ પુણ્યનું કામ છે. કારણ કે આ બધા મિત્રો, આ મોવલિયા પરિવાર, આ સવાણી પરિવાર, મહેશભાઈ તો વર્ષોથી મારા અંગત મિત્ર જેવા થઈ ગયા છે, અને સરસ મજાની ખૂબ કાર્યક્રમ બહુ ભાવથી અને પ્રેમથી દર વખતે કરતા હોય છે. તો મારો અનુભવ એવો છે કે આ બધા મિત્રો જે કામ કરે છે એ તટલી આંગળીએ ગોવર્ધન ઉંચકવા જેવું ભગીરથ કામ છે. અને અમે બધા તો ગોવાળિયાઓ કહેવાઈએ કે દર વર્ષે એવા અમારી સળીનો ટેકો કરવા માટે ઊભા હોઈએ છીએ. પણ મજાની વાત એ છે, આનંદની વાત એ છે કે નવા નવા આવા કાર્યક્રમો દર વખતે થાય, દર વખતે નવી નવી દીકરીઓ છે એમને એક આખે આખું એક સરસ મજાનું ઘર મળે, માત્ર વર મળે એમ નહીં પણ એક ઘર મળે. અને એને કારણે એ દીકરીઓ છે એ સાસરે જતી વખતે એવો ખાલીપો ન અનુભવે કે અમારી પાસે કશું નથી, ઉલટું એમ અનુભવે કે અમારી પાસે તો એવું છે કે જે કદાચ ખૂબ સારા સંપન્ન કુટુંબમાં ઉછરેલી દીકરીઓ પાસે પણ નથી. મોટાભાગના પાસે સંપત્તિ હોય છે, પણ નથી હોતો એ સ્નેહ નથી હોતો. આ પીપી સવાણી ગ્રુપ વર્ષોથી જે આયોજન કરે, મહેશભાઈ અંગત રીતે જે એમાં રસ લે, આ વખતે તો એમણે મને કામ અને એક જવાબદારી સોંપેલી કે તમે અમારા માટેનું પારેવડીનું જે પુસ્તક બહાર પડે છે, પુત્રીઓના પત્રોની, એની પ્રસ્તાવના પણ લખી દો. અને મને બહુ આનંદ થયો કે ચાલો આપણા ખાતે પણ થોડું આવા કોઈ આવડું મોટું સરસ મજાનો યજ્ઞ કરે છે તો મેં એક ચમચી આહુતિ મારી પણ એમાં ઉમેરાશે, તો એનો મને વ્યક્તિગત આનંદ થયો. પણ મને જે મજા આવે છે આ આવે છે એમનો સ્નેહ, એમની લાગણી. દર વખતે ખૂબ ભાવથી, ખૂબ પેશનથી. હમણાં એક અંગ્રેજી ફિલ્મ આવેલી એક વર્ષ પહેલાં, અને એમાં લાલાલેન નામની ફિલ્મમાં એક સરસ મજાનો સંવાદ હતો કે તમે પેશનથી કોઈ પણ કામ કરતા હોય, બીજાને સમજાય કે ન સમજાય, પણ જો તમારી પેશન સાચી હશે, તમારો જુસ્સો સાચો હશે, કામ કરવાનો ધગશ સાચી હશે, તો બધા જ લોકો એ તમને પ્રેમ કરતા થઈ જશે. કારણ કે તમને પ્રેમ તમારા કામના રિઝલ્ટથી નહીં કરે, તમારી ધગશ અને તમારા જુસ્સાથી કરશે. તો હું જે જોઉં છું કે આ સમાણી પરિવાર, એમની સાથે જોડાયેલા બધા મિત્રો, સુરતના તમામ મિત્રો, મોવલિયા પરિવાર ને બીજા બધા તમામ મિત્રો, અમારા આખું સુરત ઉમટેલું હોય છે. કારની અંદર પહોંચી ન શકાય એવી પરિસ્થિતિ હોય, તમારે બે કલાક વહેલા પહોંચવું હોય તો પહોંચવું પડે, હું તો ગઈ વખતે ચાલીને પહોંચેલો મારી કારને મૂકીને, એવી પરિસ્થિતિ હોય છે, એવી વખતે આખું સુરત એકઠું થઈને જે આ કામ કરે છે એમાં મને મજા એ આવે છે કે એમની જે ખંત છે, એમનો જે પ્રેમ છે, ફોન આવે તો પણ છલકાતો હોય કાનની અંદર, એમ આપણને થાય કે ના, બાપ પોતાની સગી દીકરીના લગ્ન માટે જેટલો ઉત્સાહ અને થનગનાટ અનુભવે એવો થનગનાટ છે એક આ પિતા અનુભવી રહ્યા છે. અને આ એવું સરસ મજાનું કામ છે, કોઈની દુવા લેવી, દુવા મેં યાદ રખના, એવું સરસ મજાનો એક હિન્દી ફિલ્મનો ડાયલોગ છે, દુવા મેં યાદ રખના. મને તો એમ લાગે છે કે આ પરિવારે પુણ્ય અને દુવાઓનું એવું ભાથું બાંધેલું છે કે માત્ર અત્યારે નહીં, સાત સાત જન્મો સુધી આ દીકરીઓના અંતરના જે આશીર્વાદ છે, અમે કાઠિયાવાડમાં કહીએ કે કોઈની આંતરડી ઠારવી, એનાથી મોટું જગતની અંદર કોઈ પુણ્ય નથી. અને આ આંતરડી ઠારવાના જે આશીર્વાદ છે એ આ પરિવાર ઉપર ઉમટતા રહેશે. બીજી એક વાત એ પણ છે, સમય સતત બદલાતો જાય છે, લગ્ન જીવન અને દાંપત્ય જીવન પણ બદલાતું જાય છે. તો હું હંમેશા જોતો હોઉં છું કે આ દાંપત્ય જીવનની અંદર જ્યારે નવા નવપરિણીત યુગલો પોતે પ્રભુતામાં પગલાં માંડે અને એક નવા જીવનની શરૂઆત કરે, તો અત્યાર સુધી બે હોય છે, અત્યાર સુધી દ્વય હોય છે, બે આંખ હોય, બે કાન હોય, નાકના બે નસકોરા હોય, બે હાથ હોય, બે પગ હોય, પણ ચાલવાની દિશા એક હોય, બે હાથેથી ઉચકેલું ગુલાબનું ફૂલ એક હોય, બે કાનની અંદર જે ગુંજન સંભળાય છે ગીતનું એ એક હોય, બે આંખમાં જે દર્શન દેખાય એક હોય, આ એક્યનો અવસર છે, એક્યનો ઉત્સવ છે. અને એટલા માટે આ બહુ સરસ મજાની વાત મને જે સૂજે છે દરેક વખતે, જ્યારે કોઈ લગ્નનું આમંત્રણ પણ આવે, મારા ઘરમાં કોઈ કંકોત્રી પણ પડેલી હોય, ત્યારે મને આ દેખાય અને મને જે સૂજે એ આ સૂજે કે જ્યારે આવું નવું નવું કશુંક થતું હોય ત્યારે, કોઈ દીકરી સાસરે જતી હોય ત્યારે, માત્ર બે વ્યક્તિઓનું મિલન નથી થતું, બે પરિવારોનું મિલન થાય છે, બે કુટુંબો ભેગા થાય છે. અને બે કુટુંબો ભેગા થાય ત્યારે હંમેશા તમે મિશ્રણ બનાવો ને ત્યારે એક નવો સ્વાદ ઉમેરાય. આ નવો સ્વાદ, નવો રંગ જીવનની અંદર ઉમેરવાની વાત છે, નવી સમજણ,
નવી વાત. જીવનની અંદર બધાએ સંઘર્ષ કરવાનો છે, અન્યાય તો બધાને થવાનો છે, મુશ્કેલી તો બધાને આવવાની છે. પણ લગ્ન જીવન એને કહેવાય કે તમે પસંદ કરો કે આ મુશ્કેલી, આ સંઘર્ષ, આ અન્યાય તમારે કોનો હાથ પકડીને વિતાવવાનો છે, કોણ તમારી બાજુમાં હશે આ તકલીફોના સમયમાં તમને ગમશે, સૌથી વધારે આનંદ જીવનમાં હશે ત્યારે કોની સાથે વહેંચવો ગમશે, મધરાતે કોનું નામ તમને યાદ આવશે, કોના ટહુકા તમને સંભળાશે, આજના ભાષામાં કહું તો બે બ્લુ ટીક કોના મેસેજની અંદર થાય તમને જોવી ગમશે. બસ એક જે જીવન છે એક ભરોસાનો, એટલે હું હંમેશા એમ કહેતો હોઉં કે ભૂતકાળ જે છે એ લગ્નની પહેલી રાત્રે સમાપ્ત થાય છે આપણો, અને હવે બંને પાત્રોએ ભેગા થઈને ભવિષ્યકાળ તરફ નજર નાખવાની છે. અને જો એવું દાંપત્ય આપણે ખીલવી શકીએ તો હું એમ માનું છું કે આ વાવેતર કરે છે, આ પરિવાર છે એ આમ જુઓ તો આપણે સુરતની અંદર બધા જ લોકો જે આગળ વધ્યા એ મોટાભાગના ખેતીથી જોડાયેલા છે, જમીન સાથે જોડાયેલા છે. તમે બાપુજીને જુઓ, વલ્લભભાઈ સવાણીને, તો આજની તારીખે તમને જોઈને એમને એમ જ લાગે કે આ ધરતીપુત્ર છે, કિસાન છે. તો ખેતીનો એક સાદો નિયમ છે કે વાવેતર કરો એ સાથે પાક થાય નહીં, એને પોષણ આપવું પડે, એને રક્ષણ આપવું પડે, ખાતર પણ આપવું પડે, તડકો પણ આપવો પડે, છાંયડો પણ આપવો પડે, પાણી પણ આપવું પડે. અને આ બધું છે શું? લગ્ન જીવનની અંદર તમે વિચાર કરો તો સમર્પણ છે, સ્નેહ છે, વિશ્વાસ છે, આનંદ છે, આ બધા એના ખેડ ખાતરને પાણી છે. આ સતત ઉમેરાતા રહેવા જોઈએ. કોઈ ગમે તેટલી ચોકલેટ લઈ આવે કે ગમે તેવા મોટા મોટી ગિફ્ટ લઈ આવે કે મોટા મોટા ફુગ્ગાઓ ખીલવીને રાખે કે આવી ઘણી બધી ડેકોરેશન બધા કરતા હોય છે. આ ડેકોરેશનના ફૂલો જે આજે બહુ સરસ મજાના આપણને લાગે, પહેલી દિવસનો જે શરૂઆત હોય લગ્ન મંડપની અંદર સજાવાયેલા ફૂલો હોય એમના માટે તો છેલ્લો દિવસ છે એમના જીવનનો, કારણ કે બીજે દિવસે તો એ કચરાની અંદર વીણાતા હોય. તો મહત્ત્વ એ શણગારનું નથી મિત્રો, મહત્ત્વ સમજણનું છે. આપણે કાર લેવા જઈએ ત્યારે આપણને કારનો કલર બહુ ગમતો હોય, પણ એ કલર તો ઝાંખો થતો જાય બે ચાર વર્ષે, એમાંથી બે ચાર કંઈક સ્ક્રેચ પડે, કંઈક તૂટી ફૂટી જાય, ગોબા પણ પડે, પણ કાર એના જોડે નથી ચાલતી. કાર રસ્તા ઉપર ચાલે છે એના એન્જિનના જોડે. આ એન્જિન એ આપણો સ્વભાવ છે, આપણો નેચર છે. એ એન્જિન સાબુત હશે તો બાકીનું બધું કામ થશે. એટલે આ પરિવાર છે ને એ વાલના વાવેતર કરનારો પરિવાર છે. આખો કાર્યક્રમ પારેવડીનો હું શું જોઉં છું, પારેવડીઓ તો હંમેશા ઉડવા માટે સર્જાયેલી હોય, પિંજરામાં રહેવા માટે ન સર્જાયેલી હોય. એટલે પિયરનું ઘર છોડીને દીકરી સાસરે તો જાય, પણ એની સાથે એક વાલનું વાવેતર જે કરેલું હોય ને એની સુવાસે ભેગી લેતી જાય. તમે ગુલાબની પાંદડીને તમારા હાથની અંદર રાખો, પછી પાંદડી કદાચ કરમાઈ જાય કે પાંદડી કદાચ છૂટી પણ જાય ને હાથમાંથી, તો પોતાની સુગંધ છે નહીં તમારી હથેળીમાં મૂકતી જાય. એવું જ દીકરીઓનું છે, એવું જ પારેવડીઓનું છે. એ પોતાની જે સંસ્કારની, સ્વભાવની, સ્નેહની સુગંધ લઈને જીવી હોય એ તમારા હાથની અંદર મૂકતી જ જાય તમારા જીવનની અંદર. પિયરના ઘરમાં પણ એ સુગંધ એની ફેલાયેલી રહે અને એના સાસરાના ઘરમાં પણ એ નવી સુગંધનો ઉમેરો કરે. તો આ સમજણ આજે વધારે જરૂરી છે. પ્રલોભનો ઘણા છે. હું હસતા હસતા કહું કે જમવાની અંદર જેમ હવે રિસેપ્શનની અંદર તમે વિચાર કરો, લોકોને સિલેક્શનના પ્રોબ્લેમ થાય છે, કારણ કે વાટકા વધી જાય છે, થાળી એવડી નેવડી રહે છે અને વાનગીઓ ખૂબ વધતી જાય છે. આપણા જીવનમાં આવું થઈ ગયું છે. મોબાઈલ એક આવી ગયો એને કારણે જીવનની કેટલી કલાકો છીનવાઈ ગઈ. તો 24 કલાકનો દિવસ તો એ જ છે કે જે આપણા પૂર્વજોને મળેલો, પણ એમાં પ્રવૃત્તિઓ એટલી થઈ ગઈ, વૃત્તિઓ એટલી આડીઅવળી થઈ ગઈ કે એને કારણે હવે એ 24 કલાકનો દિવસ આપણે પૂરેપૂરો જીવી નથી શકતા. તો આ બહુ મહત્ત્વની વાત છે. એક નવા જીવનની શરૂઆત થતી હોય ત્યારે એક સમજણ, એક અન્ડરસ્ટેન્ડિંગનો તાલમેલ કેળવવો. જેમ આપણે દાંડિયારા રમતા હોઈએ તો બહારના મારા જે નોન ગુજરાતી મિત્રો છે એમને દાંડિયાના એક બે કાર્યક્રમો જોયેલા આપણા લગ્નમાં આવીને, તો મને એમ પૂછતા હોય કુતૂહલથી કે આ લાગી ન જાય, આ તમે બધા આટલા જોર જોરથી ઉછળી ઉછળીને આ બધા દાંડિયા ટકરાવો છો તો આમાં કોઈને લાગતું નથી. એટલે હું હસતા હસતા કહું કે આમાં લાગે એટલે નહીં કે આમાં દાંડિયા ફટકારવાના નથી, રમવાના છે. ફટકારો તો કોઈ પણ લાકડાનો પદાર્થ હોય એ લાગે જ અને ઢીમણું કરી નાખે, પણ એ બધા રમવાવાળાને ખબર છે કે એને તાલ મેળવવાનો છે. પોતાનો પગ ઊંચો થાય તો સામાનો પગ ક્યારે ઊંચો થાય, પોતાનો હાથ ઊંચો થાય ત્યારે સામાનો હાથ ક્યારે ઊંચો થાય, એ બધાના અદૃશ્ય મનમાં ગમે એવો અભણ માણસ હોય તો એ દાંડિયારસ રમતો હોય ત્યારે એના મનમાં આ રિધમ સેટ થઈ જાય. નવદંપતિ જો આવી રિધમ સેટ કરી શકે ને પોતાના સ્વભાવની એકબીજા સાથે, તો બસ બેડો પાર. મહેશભાઈને સરસ નિંદર આવશે સુખની, એના માટે તો આ કામ કરે છે. એ ધંધો વેપાર બધું જ કરે છે અને એમાં વધારે પૈસા નાખીને વધારે ઇન્વેસ્ટમેન્ટ કરી શકે. મંદીના માહોલની અંદર તો માણસ બચત કરવાનો વિચાર કરે, એને બદલે હજી એ ઉત્સવ કરવાનો વિચાર કરે છે, કારણ કે એ ઉત્સવ એ પોતાના માટે નથી કરતા. એ કોઈ, હું તો એમ માનું છું કે એમનો સ્વભાવ તો એવો નથી કે પ્રસિદ્ધિ કે પુણ્ય માટે આ ઉત્સવ કરે. એ ઉત્સવ એટલે કરે છે કે બીજાની આંખમાં જે સ્મિત રોપાય છે, બીજાના ચહેરા ઉપર જે ઉત્સવ ઉજવાય છે એ જોઈને એમના કલેજે ટાઢક મળે છે. આ કલેજાની ટાઢક છે ને મિત્રો, એ કોઈ બજારમાં ખરીદી શકાય એવી વસ્તુ નથી.
તમારું બેંકનું ગમે એટલું બેલેન્સ તમે ખાલી કર્યો તોય તમને કોઠો ટાઢો થાય એવો સંતોષ મળતો નથી. એ સંતોષ સમાણી પરિવારને એની સાથે જોડાયેલા તમામ મિત્રો, તમામ સ્નેહીઓ, અમારા સુરતના તમામ અગ્રણીઓ એ બધા જ જે મેળવે છે એ આ મેળવે છે, રાજીપો મેળવે છે, ટાઢા કોઠાનો સંતોષ મેળવે છે, આનંદ મેળવે છે. તો મિત્રો, વધારે વાતો કરીએ તો આનંદ જ આપણો ઓછો થવાનો, કારણ કે આ ભાષણ માટેનો કાર્યક્રમ નથી, આ થનગનાટ ને તરવરાટ માટેનો કાર્યક્રમ છે. બધી જ પારેવડીઓ છે એને કોઈપણ વૃક્ષને હંમેશા મા બાપ છે એ ઉગવા માટે મૂળિયા આપે અને પછી ઉડવા માટે પાંખોય ક્યારેક આપવી પડે એ વૃક્ષ ઉપર રહેનારા પંખીઓને. તો મૂળિયા તો પૂરા થયા, એ તબક્કો જીવનનો પૂરો થયો, હવે પાંખોનો તબક્કો પૂરો થયો છે. તો હું બધી પારેવડીઓને પણ એક ભાઈ તરીકે બહુ પ્રેમવશ કહું કે તમારે યાદ એટલું જ રાખવાનું છે કે એક સેથો આવે આપણા સંસાર શરૂ થાય ત્યારે, એક તવેથો આવે હાથમાં રસોડું આવે ત્યારે, પણ એ સિવાય પણ દુનિયા કેવી છે એની થોડી જાણકારી રાખજો. કોઈ છેતરી ન જાય, કોઈ મૂર્ખ ન બની જાય, મન ફાવે ત્યાં પગ લાગવું નહીં, કોઈક પડાને પગે લગાડે તેના પગ પકડીએ લેવા અને પગ પકડીને પછાડીએ દેવા એવી હિંમત પણ રાખવી આજની દીકરી હોય તો આ બહુ મહત્ત્વની છે. તો આ થોડી સમજણ, થોડી હિંમત, આ બધું રાખીને આપણે જીવનની અંદર એક નવા જ કંકુ પગલાં ભરવા જઈ રહ્યા છીએ. બધાને થોડો થોડો ગભરાટ તો હોય, નવી વસ્તુ કાંઈ પણ આવે એમાં થોડીક બીક પણ આવે, પણ જો તમે સાહસથી, હિંમતથી અને પ્રેમથી એનો સ્વીકાર કરશો તો ધીરે ધીરે ડર નીકળી જશે અને ડિલાઇટ રહી જશે. તો આજના આ કાર્યક્રમમાં આપ બધાને ડિલાઇટફુલ તમારા બધાના જીવનના હવેના વર્ષો જાય એવી શુભકામનાઓ. અને મારી તો આ બધા સૈનિકોને જેમ સલામ કરે આખું સુરત, પ્રિય મોરારી બાપુની કથામાં તો હમણાં સુરતે ઝૂલી છલકાવી દીધી આપણા ભારતના વીર જવાનો માટે, તો હું એમ કહું કે એ તો સરહદ ઉપર રક્ષા કરે જ છે આપણી, પણ સરહદની અંદર જીવનને જીવવા જેવું રાખતા હોય તો અમારા સુરતના મિત્રો છે, એમને મારી પણ એક સલામ.